કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર મિત્રો બે છે આકાર અને ખૂણા જે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યન પોથીના ભાગ નંબર એકના પાના નંબર સિત્તેરથી પંચોતેર ઉપર તમને મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રકરણ નંબર મિત્રો બે છે આકાર અને ખૂણા જેની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા તમે જોશો તો તમને એક આકૃતિ પહેલી આપેલી છે એ ત્રિકોણની છે બીજી ચોરસની છે જે બી છે ત્રિકોણની અંદર મિત્રો ખૂણો પડેલો છે તે સી આકૃતિ છે અને આ પંચકોણની આકૃતિ છે જે ડી છે હવે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે કે પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે તો તમે જોશો તો ડી આકૃતિમાં તમને પાંચ ખૂણા જોવા મળશે તો આપણી સૌથી વધુ જે ખૂણાવાળી આકૃતિ ડી છે બીજું સૌથી ઓછા ખૂણાઓ કઈ આકૃતિમાં છે તો તે મિત્રો એ આકૃતિમાં જોવા મળશે જેમાં ત્રણ ખૂણા છે ત્રીજું કઈ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે તો બીમાં ચાર છે અને માં પણ ચાર છે એટલે બી અને સી બંને ખૂણાઓની સંખ્યા સમાન કહેવાય પ્રશ્ન બે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા મિત્રો તમે જોશો ટી આપેલો છે તો એમ છે ઓ છે અને જેડ છે ત્રણમાં ખૂણા પડે છે જ્યારે ઓમાં નથી ખૂણા પડતો આપણે પ્રશ્ન ઉપર જઈએ ક્યાં મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે તો તમે અહીંયા કહેશો કે એમ આકૃતિનો ખૂણો છે એ સૌથી મોટો છે પાંચ ક્યાં મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે તો અહીંયા તમે જોશો અહીંયા ઝેડ આકૃતિનો જે ખૂણો છે એ સૌથી નાનો છે ક્યાં મૂળાક્ષરનો ખૂણો રચાતો નથી તો મિત્રો અહીંયા ઓની અંદર કોઈ મૂળા જે ઓ મૂળાક્ષર છે એમાં કોઈ પ્રકારનો ખૂણો રચાતો નથી સાત મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે ચાલો આપણે જોઈએ અહીંયા સૌ પ્રથમ છે ટી તો ટીની અંદર બે ખૂણા પડે છે બીજો સિંગ છે એમ તો એમની અંદર એક બે અને ત્રણ ખૂણા પડે છે ઓમાં કોઈ ખૂણો પડતો નથી એટલે કે ઝીરો છે અને ઝેડની અંદર એક ખૂણો આ છે ને એક અહીંયા છે એટલે બે ખૂણા પડે છે ચાલો ત્રીજી પ્રશ્ન ત્રણ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર કુલ ચાર ખૂણા છે નવ કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો અહીંયા મિત્રો તમે જોશો સી ખૂણાનું માપ તમને સૌથી વધારે લાગશે કારણ કે આવડો મોટો ખૂણો રચાય છે દસ કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે ત્યાં અહીંયા મિત્રો તમે જોશો ડી ખૂણાનું માપ તમને સૌથી ઓછું લાગશે ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન ચાર કોષ્ટમાં માંગ્યા મુજબ વર્ગીકરણ કરો ક્રમ વીસ એકવીસ અને બાવીસ તમને પસંદ મૂળાક્ષરો લખવાના છે પેલું છે સી તો સીની અંદર ખૂણાઓની સંખ્યા મિત્રો બે છે કાટખોણ બે છે ખૂણાઓની નાના કાટખોણની નાના ખૂણાની સંખ્યા ઝીરો અને કાટખૂણની મોટા ખૂણાની સંખ્યા પણ ઝીરો છે બીજું બારમું છે એ એની અંદર મિત્રો ખૂણાઓ કુલ પાંચ રચાય છે કાટખોણ જીરો રચાય છે કાટખોણથી નાના ખૂણા ત્રણ અને કાટખોણથી મોટા ખૂણા બે રચાય છે તેરમું છે એલ કાટ ખૂણાની સંખ્યા એક કાટખોણ ખૂણો એક કાટખોણથી નાનો જીરો અને કાટખોડથી મોટો જીરો ચૌદમું છે જળ જળની અંદર મિત્રો કુલ બે ખૂણા છે કાટખોણ ખૂણો જીરો કાટખૂણથી નાના ખૂણા બે છે અને કાટખોણથી મોટા ખૂણા જીરો છે પંદર કે કે મૂળાક્ષરની અંદર ખૂણા કુલ ત્રણ રચાય છે જેમાં કાટખોણ જીરો કાટખૂણથી નાના બે અને કાટખૂણથી મોટા એક ખૂણો રચાય છે સોળ વાય કુલ ત્રણ ખૂણા છે બરાબર જેની અંદર કાટકોણ ખૂણા મિત્રો કેટલા છે બરાબર તો અહીંયા તમે જોશો તો કાટખું ખાણાની સંખ્યા મિત્રો અહીંયા જીરો છે અહીંયા ભૂલથી લખાઈ ગયું છે એક કાટખુંડ ઝીરો કાટખોણથી નાના એક અને કાટખોણથી મોટા બે ખૂણા રચાય છે બરાબર ચાલો સત્તરમું છે ઈ કુલ ખૂણા ચાર જેમાં કાટખૂણ ખૂણા ચાર બીજા જીરો જીરો અઢારમાં એક્સ કુલ ખૂણા ચાર ઝીરો કાટખૂણ કાટખોણથી નાના બે કાઠકોણથી મોટા બે ઓગણીસમાં એન એનમાં બે ખૂણા છે જેમાં કાટખોંડ ઝીરો કાટખોણથી નાના બે છે અને કાટખોંડથી મોટા ઝીરો છે એના પછી મિત્રો ડબલ્યુ ડબલ્યુની અંદર કુલ ત્રણ ખૂણા છે જેમાં કાટખોંડ ઝીરો છે કાટખોંડથી નાના ત્રણ અને કાટખોળથી મોટા જીરો પછી એસ એમાં કુલ મિત્રો ચાર ખૂણા છે જેમાં કાટખોણ ખૂણા છે ચાર બરાબર આવી રીતે આપણે એસ રચીએ અને કાટખૂણથી નાના જીરો કાટખૂણથી મોટા જીરો બાવીસમાં છે આઈ આઈમાં મિત્રો કુલ ચાર ખૂણા છે જેમાં ચારે ચાર કાઠ ખૂણા છે કાટખૂણથી મોટા અને કાટખૂણથી નાના જીરો જીરો છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કાટખૂણ વિશે માહિતી મેળવી હવે પ્રશ્ન પાંચ નીચેની આકૃતિ પરથી ખૂણાના પ્રકાર અને સમય લખો અહીંયા મિત્રો લ તમે જોશો તો દસ વાગે અને પંદર મિનિટ થઈ છે તો આ કાઠખૂણથી મોટો ખૂણો બન્યો અહીંયા છ વાગેની ચાલી મિનિટ થઈ છે એટલે કાટખૂણથી નાનો ખૂણો બને છે અહીંયા મિત્રો કમ્પ્લેટ ત્રણ વાગ્યા છે તો આ ખૂણો છે એ કાઠખોણ બને છે બરાબર ચાલો છઠ્ઠું નીચે આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાઓના પ્રકાર લખો અહીંયા મિત્રો આપણે કાટખોણ બનાવ્યો છે જે નવ વગાડ વગાડવાના છે તો તમારે આ રીતે નવ ઉપર કલાક કાંટો અને મિનિટ કાંટો બાર ઉપર કરી અને કાટખું ખૂણો બનાવવાનો છે પછી કાટખૂણથી મોટો ખૂણો એટલે કે છ વગાડવાના છે અહીંયા બરાબર પછી કાટખૂણથી નાનો ખૂણો જેમાં એક વગાડવાનો છે તો આવી રીતે તમારે પણ એક વગાડવાનો રહેશે કલાક કાંટો એક ઉપર અને મિનિટ કાંટો બાર ઉપર રહે એવી રીતે ખૂણા ખૂણા દોરવાના છે પ્રશ્ન સાત નીચેની આકૃતિમાંથી કોઈપણ સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો ચાલો આપણે મિત્રો સૌ પ્રથમ ત્રણ વગાડેલા છે જે કાટખૂણ ખૂણો છે પછી બે વગાડવામાં આવેલા છે તો કાટખુંથી નાનો ખૂણો બન્યો અને આઠ વગાડવામાં આવ્યા છે જે કાટખુંથી મોટો ખૂણો બને છે જે તમે અહીંયા જોઈ શકો છો ચાલો આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ ખૂણાને દબાવ દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે જો હા તો નવો બનતો આકાર ખાનામાં દોરો બરાબર તો મિત્રો અહીંયા પહેલું છે આકાર તો એને આ ખૂણો દબાવીએ તો આવી આકૃતિ રચાય છે જે પંચકોણ બની જાય છે અહીંયા મિત્રો પંચકોણ છે એને આ ખૂણો દબાવીએ તો આવો આકાર બને છે જે ચતુષ્કોણ કહેવાય છે અને અહીંયા મિત્રો ત્રિકોણને દબાવવામાં આવે તો લીટી બની જાય છે અહીંયા કોઈ આકાર બનતો નથી બરાબર આપણે આવી રીતે લખી શકીએ હવે તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ તો મિત્રો આપેલી આકૃતિમાં કઈ આકૃતિ ત્રિકોણ નથી તો અહીંયા તમે જોશો આ ત્રિકોણ છે બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો અહીંયા તમને આકૃતિ બાજુમાં આપેલી છે જેમાં આપણે ત્રિકોણ ગણવા જઈએ તો કુલ તમને અહીંયા પાંચ ત્રિકોણ મિત્રો જોવા મળશે બરાબર જો

કે બાજુની આકૃતિઓમાં આકૃતિમાં કાટખું કરતાં નાના હોય તેવા ખૂણાની ખૂ ખૂણા બનાવતી ઘડિયાળોની સંખ્યા તો અહીંયા જે મિત્રો નવ ઘડિયાળ છે તેમાંથી ત્રણ ઘડિયાળ છે એ કાટખું કરતાં નાના ખૂણા બનાવે છે પછી બીજું છે કાટખું કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળો તો અહીંયા મિત્રો કાટખું કરતાં મોટા ખૂણા ચાર બને છે અને કાટખૂણ બનાવતી હોય તેવી ઘડિયાળોની સંખ્યા તો કુલ બે છે જેમાં ત્રણ વાગ્યા છે અને બીજા નવ વાગ્યા છે બરાબર જો અહીંયા નવ અને આ ત્રણ આ બને છે એ કેટલા ખૂણાઓ છે તો મિત્રો આપણે ખૂણા ગણીએ તો સોળ ખૂણા બને નવ આકૃતિની અંદર કેટલા ખૂણા કાટખોણ છે તો અહીંયા મિત્રો કુલ આઠ ખૂણા કાટખોણ બને છે દસ આકૃતિની અંદર કેટલા ખૂણા કાટખોણ થી વધુ છે તો આઠ ખૂણા છે એક આઠ ખૂણાથી વધુ છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારો આકાર અને ખૂણા જે પ્રકરણ છે એની સંપૂર્ણ સોલ્યુશન જોયું મેં આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા